ਸੰਸਾਰ ਨੂੰ ਮਿਥਿਆਤਵ ਬਣੇ ਅਸਰ ਦਾ ਥੋੜ੍ਹੀ ਥੋੜ੍ਹੀ ਜਿਹਾ ਸਮਝਾਵ ਮੰਡੇ ਸਤਾ ਮਾਣਸ ਨੇ ਇਹਨਾਂ ਸੰਸਾਰਿਕ ਬੰਧਨੋਂ છૂટતા નથી તો એને માટે શું પાય એમનો પ્રશ્ન છે કે મિથ્યાત્વ અને સંસારની અસારતા એ થોડી થોડી સમજાવવા માંડે છતાં પણ એને સંસારના બંધનો છે એને છોડતા નથી તો એના માટે શો ઉપાય બંધનો છોડે કે ના છોડે એને કઈ જરૂર જ નથી આપણને સંસારના બંધનો આપણે બાંધી શકે એમ છે નહીં એવું વિતરાગોનું જ્ઞાન છે કેવું છે વિતરાગોનું જ્ઞાન એવું સુંદર છે વિતરાગો એટલે સર્વજ્ઞ જેટલા જેટલા સર્વજ્ઞ થયા એમનું જ્ઞાન એવું છે કે આપણને કોઈ પણ બંધન આપણને બાંધી શકે એમ છે જ નહીં પણ આપણી જાતને ઓળખો કે એવી આપણી જાત છે કે કોઈ ચીજથી બંધાય નહીં એવી આપણી જાત છે જાતને ખોળો કે છે શું કહે છે એનું જ્ઞાન કરો એવો એવો આત્મા છે શું અને એ જ આત્માનો આ જ્ઞાનથી હું તમને આ બધું આપું છું માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી માણસ કર્મ કર્યા વગર તો રહી શકતો નથી એ કર્મ નો સવાલ નહી કર્મ કેટલા થાય પણ તે આત્માને આત્માને એને લેવા દેવા નથી જ્ઞાન એને તારી શકે કે ભક્તિ તારી શકે તો એને જ્ઞાન તારી શકે કે ભક્તિ તારી શકે તો એને જ્ઞાન તારી શકે કે ભક્તિ તારી શકે ભક્તિ જ્ઞાન વગરની ભક્તિ એ સંસારમાં ભૌતિક સુખો આપનારી છે શું છે જ્ઞાન વગરની ભક્તિ એ સંસારના ભૌતિક સુખો આપનારી છે અને જ્ઞાન સહિતની ભક્તિ એ જ્ઞાન જ કહેવાય છે શું છે ભક્તિ વગરનું જ્ઞાન હોય તો અને ભક્તિ વગરનું જ્ઞાન હોય તો પછી ભક્તિ વગરનું જ્ઞાન ભક્તિ વગરનું જ્ઞાન હોય જ નહીં કોઈ દાડે એ તો શુષ્ક જ્ઞાન કહેવાય એટલા કમ કહેવાય એ સાચું જ્ઞાન જ નથી જ્ઞાન હંમેશા ભક્તિ સાથે રાખે જ આ હું જ્ઞાન આપું ને એટલે નિરંતર 24 કલાક બધાને લક્ષ્મણ દાદા રહ્યા જ કરે નિરંતર ભક્તિ એ ભક્તિ એટલે કલાક નહીં નિરંતર ભક્તિ આ 5000 માણસોને નિરંતર ભક્તિ ચાલુ રહેશે એમાં અમુક જ માણસ પાસે 5-6 હજાર જેને બહુ અહીંયા બહુ ધ્યાન ના રાખતો હોય ત્યારે અસર ના ઓછી થઈ જાય ના થઈ જાય બાકી નિરંતર ભક્તિ રહે ભક્તિ અને જપ સાધનાથી અંતસ્પૂર્ણાથી જ્ઞાન પ્રગટે કે નહીં ભક્તિ અને જપ સાધના એનાથી અંતસ્પૂર્ણાથી જ્ઞાન પ્રગટે ખરું જપ સાધના ભક્તિ અને જપ સાધના એવું છે ને જપ એ વસ્તુ કેવી છે કે મનને સ્થિર કરવાનું સાધન છે બીજું કશું છે નહીં સ્થિર કરવાનું સાધન બધું આ સર અંતસ્કરણ સ્થિર કરવા માટે જપ યજ્ઞની જરૂર છે શું પણ આ જ્ઞાન મળ્યા પછી તો જપ યજ્ઞની કશાની જરૂર નહીં જપ યજ્ઞ આ જ્ઞાન મળ્યા પછી તો કશું એને જરૂર જ ના હોય આ જ્ઞાન જ એવું છે કે નિર્લેપ જ રાખે છે સંસારની મહી છોડીઓ પરણાવતો છોકરા પરણાવતો લોક ગાળો દેતા હોય તો નિર્લેપ રાખે એનો અર્થ એમ થયો ને કે નિરપેક્ષ ભાવે માણસ કામ કરવું જોઈએ એનો અર્થ એવો કે નિરપેક્ષ ભાવે કામ કરવું જોઈએ નિરપેક્ષ ભાવે નહીં તમે જેવી રીતે કામ કરવું હોય તેવી રીતે કરો આ જ્ઞાન ને સમજો તમે અપેક્ષા તો બંધન કરે ને અપેક્ષા તો બંધન કરે ને નહીં અપેક્ષા પણ મારું કહેવાનું જેને અપેક્ષા થાય છે ને તે તમે પોતે નથી જેને બંધન થાય છે તે તમે પોતે નથી એ તમારી જાતને જાણો શું કહ્યું અને એ જ જાત હું દેખાડું છું તે જાત મારી તેના કુદે છે ને 8 વર્ષે લવાડા થઈને તમારી જાતને જાણો અને એ જ આત્મા છે એ જ સેલ્ફ છે ને એ જ સેલ્ફનું રિયલાઇઝ કરી લો કે છે કોઈ કાલે બંધાય નહીં એવો છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર છોડવા માટે ઉત્તમ રસ્તો ફક્ત જ્ઞાન જ છે અને જ્ઞાન આ કાળને સમન્વિત છે બધા ઉડી ગયા છે ને બધાને ક્રોધ માન માયા લોભ બધું ઉડી જ ગયેલું છે છતાં
તમને એમ કોઈક દેખાય ગયો આ મને ક્રોધ કરે છે, ક્રોધ નથી ખરેખર, ભગવાન કબૂલ ના કરે આ ક્રોધ છે, માણસો કબૂલ કરે ના. હૃદયની સરળતા આવી એટલું બધું સહજ છે, સરળ છે. હૃદયની સરળતા આવી એ એટલું બધું સહજ છે. શેની હૃદયની સરળતા આવી? એ સરળતા આવી એ ના આવી એ બધું પૂર્વભનો એનો બધો હિસાબ છે, એના તો ડેવલપમેન્ટ છે. જેમ સરળ થાય ને તેમ વધુ ઉત્તમ કહેવાય. પણ આ દેગને એ છે તે ક્રમિક માર્ગમાં છે. સરળ માણસોને ધર્મને પામે પણ કરોડો ઉપાય ઠેકોણ ના પડે. અને આ તો અક્રમ વિજ્ઞાન છે, એક અવતારમાં બધું જ જોડણી કરી નાખે. એક જ અવતારી આ જ્ઞાન છે, એક અવતાર પછી મોક્ષ થાય એવું આ જ્ઞાન છે. બધું જ જોડણી કરી નાખે સપાટા બધું. અને જો આરાધના સાચા અમારા આજ્ઞાપૂર્વક આરાધવામાં આવે ને તો નિરંતર સમાધિ રહે. તમે ડાક્ટરને લાઈન કરો તો નિરંતર સમાધિ રહે, નડે જ નહીં, નડે નહીં. એટલું વિજ્ઞાન છે આ તો, બહુ ઊંચું વિજ્ઞાન છે. તેથી કહે છે ને 10 લાખ વર્ષે આવું થયું નથી, એવું આ થયું છે. એનું કારણ જ એક તેથી કહે છે. શું કહે છે ડોક્ટર? શરણાગતિ. એમ શરણાગતિ જેવી કશું વસ્તુ જ નથી. ગુરુ શરણ અભેદ ભાવ છે. શું છે? મને જુદાઈ તમારાથી કોઈ જોડે લાગતી નથી. આ 6000 માણસ છે ને તેને જોડે નહીં ને આ દુનિયા જોડે મને જુદાઈ લાગી નથી. આપ તો ઉચ્ચ કોટીના છો. હે, અમે તો બહુ નીચી કોટીના. આપ તો બહુ ઉચ્ચ કોટીના છે, અમે તો બહુ નીચેના છીએ. એમ નહીં, તમે છે તે મારી જ કોટીના છો. તમને મને જોયા જ કરવાનો, તે મારા રૂપ થયા કરો. તારી નિર્દિધ્યાસનથી તે રૂપ થયા કરવાનો. બીજો કોઈ રસ્તો જ નથી. જેને તમે જુઓ ને તે રૂપ થયા કરો. સંસારના વ્યવહારમાં શુદ્ધતા જોઈએ, શુચિ જોઈએ. સંસારના વ્યવહારમાં શુદ્ધતા શુચિ જોઈએ ને, એ બધી આવવી જ જોઈએ. શુદ્ધતા એટલી બધી આવવી જોઈએ, શુદ્ધતા એટલી બધી આવવી જોઈએ કે આદર્શ કહેવાવો જોઈએ. કેવું વર્લ્ડમાં કોઈ જોયો ના હોય, કોઈ આ ક્રમિક માર્ગના સાધુ આચાર્ય કરતા ઊંચા ઊંચો વ્યવહાર હોવો જોઈએ. વ્યવહાર એવો સહેજે ના હોવો જોઈએ. અમારો વ્યવહાર તો બહુ ઊંચો હોય છે. અને તે બધું હોવું જ જોઈએ. આ ડાક્ટર વિજ્ઞાન એવું છે. આ વિજ્ઞાન હું જે આત્મા દેખાડું છું એ કેવળ જ્ઞાનનો આત્મા છે. અને આ જે જગતના લોકો આત્મજ્ઞાન કરે છે એ શાસ્ત્રીય આત્મજ્ઞાન છે. કેવું છે? આખા જગતમાં બાહ્યાચાર, આખો જગત બાહ્યાચાર ઉપર બેઠું છે. એ બાહ્યાચાર એ ઇફેક્ટ છે. શું છે? એ કોઝિજ નથી. એટલે અમે કોઝિજ ઉડાડી દઈએ છીએ. ઇફેક્ટ ના ઇફેક્ટ તો એને જે હશે તે દોઈ જશે. એની મેરે કોઝિજ ઉડાડી મેળી છે. કોઝિજ એટલે ઊંધી રોંગ બિલીફ કે હું આ છું, હું રસિકભાઈ છું અને આનો ફાધર છું, આનો મામા છું, આનો કાકો છું. એ બધી વિકલ્પો છે. એ બધી વિકલ્પો ઉડાડી મેળી છે. નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે. તમે ફરી એક ફરો બેસો જો જ્ઞાનમાં, હું તમને એક્ઝેક્ટલી બતાવું. આ તો આ જ્ઞાન તો તરત જ ફળ આપનારું છે. કલાકમાં બધા જ ફળ આપનારી. ચારે પ્રકારનો ક્રોધ, માન, માયા, લોભ બધું જ જતું રહે, ઉભું જ ના રહે ને. પણ તે અમારા કયા પ્રમાણે આરાધના કરે તો પછી પોતાની સમજણે મેં નાખે મીઠું મરચું તો પછી કાઢી હતી હતી એને દૂધપાકને કાઢી બનાવી દે. જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી આચાર તો ન સુધરે, અંતઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી મન શુદ્ધ ન હોય, અને આત્માનું સ્વરબંધન ન કરી શકે ત્યાં સુધી એને અંતઃકરણનું જ્ઞાન ના આવે. એમ કે છે કે જ્યાં સુધી મન શુદ્ધ ના થાય ત્યાં સુધી અંતસ્કરણ શુદ્ધ ના થાય, અંતસ્કરણ શુદ્ધ ના થાય ત્યાં સુધી આચાર શુદ્ધ, આચારની શુદ્ધિકરણ ના થાય, અને આ બધાની અંતસ્કરણની આ બધાની શુદ્ધિકરણ ના થાય ત્યાં સુધી આત્મા, તો ત્યાં સુધી આપણે આત્માનું અનુસંધાન કઈ રીતે કરી શકીએ? તો ત્યાં સુધી આત્માનું અનુસંધાન કઈ રીતે થઈ શકે? આત્માનું અનુસંધાન તો એની પાસે એક કલાકમાં જ કરાડાવું છું. અને આત્માનું અનુસંધાન થાય છે એટલે પેલું જે હતું તે જ્ઞેય સ્વરૂપે થાય છે. શું થાય છે? એ જે હતું ખરાબ વિચાર કે સારા વિચાર બંને બધા જ્ઞેય સ્વરૂપે છે. સારો વિચાર છે તો એક જ્ઞેય છે અને ખરાબ વિચાર છે તો એક જ્ઞેય છે. તમે સમજો ને, આ બધી ઇફેક્ટ છે. એટલે હું બધા ચીડાયો નથી કોઈ પર. આટલું બધું એવા છો તમે. શું હું બધા ચીડ્યો ને? કારણ કે ખરી રીતે તો ખોટું કર્યું હોય તો મને પહેલું લાગવું જોઈએ. ગુરુ અથવા ગુરુની શક્તિથી ભગવાન ની કૃપા અંદર નહીં, ભગવાન ની કૃપા.
બીજે બધે શું કરવામાં આવે છે કે દેહ સાથે ભગવાન પોતાની જાતને ધરાવે છે. શું છે? અહીંયા આગળ હું જેવા જેવા તમે ભક્ત છો એવો હું પણ ભક્ત છું. સૌ ભલે ને આ મેં દાદા ભગવાન તો અંદર બેઠા છે તે ને આ તો એમ પટેલ દેખાય છે. સૌ ભલે ને હું પોતે જ છે તે દાદા ભગવાનને નમસ્કાર જય જયકાર બોલાવડાવું છું. બોલાવું છું ને એટલે હું ભક્ત છું ને તમે ભક્ત છો અને દાદા ભગવાન એ ભગવાન છે. 14 લોકનો નાથ છે, માગે એ વસ્તુ આપે એવો છે. શું કહ્યું? આ તો મંદિર થઈ ગયેલું છે અને આ જે બોલે છે એ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ, આ સેકન્ડરી ટેપ રેકોર્ડ. સમજ પડે ને? આ ભગવાન બોલે કરે નહીં, નહીં તો આ બોલે છે એને ભગવાન કે તો આને ભગવાન કહે તો આને ભગવાન કહેવા પડે ને. વૈજ્ઞાનિક શું કહે કે ભગવાનને આ બધું હરખું હોય નહીં. શું એટલે ક્રોધમાન માયારોગ જવા જ જોઈએ અને ગયેલા જ છે આ બધાને. એનું પ્રૂફ મારે આપવાનું કેવું? સમજ પડે ને? ક્રોધ હંમેશા કેવો હોય એની વ્યાખ્યા શું હોય? કે હિંસક ભાવ સહિત હોય. કેવો હોય? હિંસક ભાવ સહિત. હંમેશા જ્યારે ક્રોધ થાય ત્યારે એની પાસે હિંસક ભાવ હોય જ. શું હોય? અને ત્વાતો પણ હોય. ત્વાતો ત્વાતો એટલે ફરી પાછો યાદ આવે. ફરી હું માણસ ભેગો થાય ને તો તરત એની મેરે યાદ આવે. એને ત્વાતો હોય. આ છે તે ક્રોધ કેવો હોય? હિંસક ભાવ બિલકુલ ના હોય. ત્વાતો પણ સમજ પડે ને? એટલે થઈ ગયું થઈ ગયું પછી એનો ત્વાતો જ નહીં, યાદ જ નહીં. ઇફેક્ટ ધૂસાઈ જાય યાર. આ સમજવા છે? આ સંસારી સંસારી લોકોને છતાં હિંસક ભાવ વગરનો ક્રોધ થાય છે. પાછો એ કેવા આગળ થાય? પોતાના છોકરાની જોડે લડે ત્યારે તો હિંસક ભાવ વગરનો ક્રોધ હોય. શું હોય? પણ એ તોતા વાળો તો હોય જ. એટલે ક્રોધ એટલે ક્રોધ. આ ક્રોધ ના ગણાય. માણસ નો આનંદ ચિરંજીવ રહે, હંમેશા આનંદ માં જ રહે એવી અવસ્થા ક્યારે પ્રાપ્ત કરી શકે? એ જ અમારી જોડે. તમે એક 6 મહિના મારી જોડે બે, તમને ચિરંજીવી આનંદ તમારા લીધે બીજા લોકોને થાય એટલો તમારો ભેગો થઈ જાય. એનાથી સંસારને છૂટવું આવશ્યક છે. એનાથી સંસારને છૂટવું આવશ્યક છે. છૂટવાની કઈ જરૂર નથી. તમે સંસારને દવાખાનું ચાલવા દો નિરાશે. એમ પટેલ નામનો ધંધો ચાલે છે ને બેડા, એવું કશું છૂટવાની જરૂર નથી. છૂટા જ છો, છો જ છૂટા તમે. એ તો સંચિત કર્મ કઈ રીતે છૂટે? પ્રારબ્ધ કર્મ છૂટી શકે કે? સંચિત કર્મ કઈ રીતે છૂટે ને પ્રારબ્ધ કર્મ છૂટી શકે કે? આ જગત હું તમને કહું, પ્રારબ્ધ કર્મ એ તમે શેને માનો છો એ મને તમારી રીતે સમજાવો થોડી વાર. એક યોનિમાંથી માણસ આવ્યો હોય આજે મનુષ્ય જન્મ પામ્યો તો અનેક જન્મ પછી એ પામ્યો. 84 લાખ યોની પછી એ જન્મ પામ્યો તો એ અનેક અને એ મનુષ્યત્વમાં પણ અનેક જન્મો થયા હોય અને એમાં કેટલાય એનામાંથી કષાયોને સંચિત કર્મો ભેગા થયા હોય. એમાંથી આ જન્મે એને થોડું કર્મ ભોગવવા માટે આપે એ પ્રાર્થ કર્મ કે જે એમ જેમાંથી સંતો પણ છૂટી શકતા નથી. આપને પણ ખાંસી આવી શકે છે. ઠીક છે, દુષ્કર્મ થી કશાય બાંધે કર્મ બાંધે ના. પણ પ્રારબ્ધ કોને કે છે? પ્રારબ્ધ તો આ યોનિમાં આવ્યા પછી આ જીવ અને આ શરીર ધર્યા પછી આ શરીરને કંઈ પણ સારું નરસું ભોગવવાનું જે નિશ્ચિત અવસ્થા એ પ્રાપ્ત કર્મની. આ મનુષ્યની માયા પછી જે પણ જીવને સારું નરસું ભોગવવાનું નિશ્ચિત હોય એ પ્રારબ્ધ કર્મ. અને બીજું બધું બાકીના બધા ક્રિયામાણ કર્મ આપણે કરીએ તે ક્રિયામાણ કર્મ. સારું નરસું કરીએ એ પાછું બેંકમાં એ પ્રમાણે જમા થાય. બાકીના ક્રિયામાણ કર્મ સારું નરસું કરીએ તેનું પાછું બેંકમાં જમા થાય. અને એવું છે શું કર આ બધી વાત જે છે ને આ જે જગતમાં જે માન્યતાઓ છે એ પ્રારબ્ધ કર્મ ને પુરુષાર્થ કર્મ જે માન્યતાઓ છે એ શબ્દો સાચા છે પણ સમજણ બીજ જગ્યાએ છે. કેવી છે સમજણ? મૂળ જગ્યાએ રહી. આપની પાસે આવવાનું પ્રયોજન મને થયું, મારામાં હૃદયમાં ભાવના થઈ એ કોના આધારે? આપની પાસે આવવાનું મને ભાવના થઈ પ્રયોજન થયું એ શેના આધારે થયું? હા એ છે તે એ તમને જેને પ્રારબ્ધ કહો છો ને તે પ્રારબ્ધના આધારે તમારી પાસે આ ભેગા થયા જેને તમે પ્રારબ્ધ કહો છો તે
હા, પણ પુરુષાર્થ એમાં કયો? આપ જે કહો એ હું ગ્રહણ કરવા પ્રયત્ન કરું, તે પુરુષાર્થ. આપ જે કહો તે હું ગ્રહણ કરવા પ્રયત્ન કરું, એ પુરુષાર્થ. એ બરાબર છે, તમે ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો તે પુરુષાર્થ, ને તમને ના ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો તે શું કહેવાય? દુર્ભાગ્ય. દુર્ભાગ્ય. ના ના, પુરુષાર્થ ને દુર્ભાગ્ય જોડે ના હોય. પોઝિટિવ એન્ડ નેગેટિવ બધે પુરુષ તો ના, એ પુરુષાર્થ કહેવાય છે. ના, એ પુરુષાર્થ કહેવાય જો ના ગ્રહણ. પોઝિટિવ પુરુષાર્થ તમને. હા, એ પોઝિટિવ પુરુષાર્થ ને નેગેટિવ પુરુષાર્થ. નેગેટિવ પુરુષાર્થ, બે પુરુષાર્થ જુદી જુદી. એક નેગેટિવ કહો તો પોઝિટિવ. એકમાં પૈસા કોઈને આપવા દાન કરું, બીજું લઈ લેવાય. બરોબર છે. એટલે હું તમને તમને રિયલી બતાવું. રિયલી આ જગતમાં જે માન્યતાઓ છે તે શું કહે છે કે આ સવારનો ઉઠીને આ સ્વાધ્યાય કર્યા કરે છે માટે આ પુરુષાર્થ કરી રહ્યો છે, અને આ સૂઈ રહ્યો છે, આળસુ છે, એટલે આમ પ્રારબ્ધિત છે. શું કહે છે? એનું મન ક્યાં છે એના ઉપર આધાર છે. એવું નહીં, એનું મન ચિત્ત ક્યાં છે એના ઉપર આધાર છે. હા, કામ કરે ને રામ નામ લે. આ જે વાંકે દેખાય છે, કોને સંભળાય છે, નાકે સંભળાય છે, જીભે ચખાય છે, એવું પાંચ ઇન્દ્રિયથી જે જે અનુભવમાં આવે છે, આ જગતમાં જે થઈ રહ્યું છે એ બધું પ્રારબ્ધ છે. શું છે? આ બધું પ્રારબ્ધ છે. મય પુરુષાર્થ અંદર હોય છે. પુરુષાર્થ હંમેશા અંદર હોય છે. સમજ પડે ને? પુરુષાર્થ બે પ્રકારના, ભ્રાંતિવાળા ને ભ્રાંત પુરુષાર્થ હોય છે, અને જ્ઞાની ને જ્ઞાન પુરુષાર્થ હોય છે. બે પ્રકારના સ્ટેજ બધા. ભ્રાંતિવાળા ને ભ્રાંત પુરુષાર્થ હોય છે. ભ્રાંત પુરુષાર્થ વાળાને શું થાય કે કોઈ માણસ ગાળો દેતો હોય તો એ પ્રારબ્ધ છે, આપણને ભોગ સાંભળવી પડે છે તે જો. અને પછી મનમાં પેલા માણસને એમ થાય કે મારા ભાગના હશે તો આ બુપલો દઈ ગયો છે, એમ કરીને જે પુરુષાર્થ માળે છે એ પુરુષાર્થ કહેવાય. સમજ પડે ને? સમજાય છે ને? એટલે અંદર કયા ભાવથી કામ લે છે એ ત્યાં પુરુષાર્થ થયો છે અંદર. અને બહાર તો આ બધું જ પ્રારંભ છે. આ બધી હું બોલું છું, કરું છું, બધું આ પ્રારંભ. આ ખાય છે, પીવે છે, કોઈક વહેલો ઉઠ્યો તે પ્રારંભ, ને કોઈ મોડો ઉઠ્યો તે પ્રારંભ, બધું પ્રારંભ છે. પુરુષાર્થ તો ખરો પુરુષાર્થ ક્યારે ઉત્પન્ન થાય કે પુરુષ જ્ઞાની પુરુષ પુરુષ બનાવે ત્યાર પછી પુરુષાર્થ થયો. હતી તો પ્રકૃતિના આધારે ચાલી રહ્યું છે. પ્રકૃતિ નચાવે છે, તેમ નાચે છે, પણ છતાંય આપણે એને એક્સેપ્ટ કરવું પડે. કોઈ ભ્રાંત પુરુષાર્થ નામની વસ્તુ છે. જો ભ્રાંત પુરુષાર્થ બરાબર ને, સારો ભાવ કરવો, સદભાવ લેવો, એનું નામ પુરુષાર્થ કહેવાય. ભાવ ઊંચો ગ્રહણ કરવો એનો પુરુષાર્થ કહેવાય. અને નેગેટિવ પુરુષાર્થ કરવો હોય તો ઊંધો ભાવ લે, તે નેગેટિવથી અધોગતિમાં જાય, પોઝિટિવથી ઊંચી ગતિમાં જાય. અને સાચો પુરુષાર્થ એટલે પુરુષ સહિત થઈ કરે તો મોક્ષમાં જાય. જો આમાં આ બધું આ જ્ઞાન આપ્યા પછી જે બાકી રહે છે એ બધું જ્ઞેય સ્વરૂપે રહે છે. હું જ્ઞાન આપું છું ને તે ઘડીએ એ જીવ અહીંયા આગળ તીર્થંકર આવે તો આપણે પૂછીએ કે સાહેબ આની શી દશા છે અત્યારે? ત્યાં કે જીતેન્દ્રિય જીન છે. એમ કે શું કે થાય? સાહેબ બૈરી છોકરા વાળા છે તોય કે થાય કે નહીં, એ જીતેન્દ્રિય જીન છે. કારણ કે એ જ્ઞેયને જ્ઞાતા માનતો હતો અત્યાર સુધી. જ્ઞેયને જ્ઞાતા માનતો હતો, હવે જ્ઞેયને જ્ઞેય માને છે ને જ્ઞાતાને જ્ઞાતા માને છે. શું થયું અત્યાર સુધી? તો આ ભાઈ શું કહે, હું જ જાણું છું, હું જ જાણું છું. આ તે જ્ઞેય છે, એ તો આ પોતે જ જ્ઞેય છે. જ્યારે આત્મા પ્રાપ્ત થશે ત્યારે એમને લાગશે કે આ મગનલાલ જ્ઞેય છે. શું કહ્યું? જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાન, એ ત્રણનું સંમેલન ક્યારે થાય? એના જેવું છે એ જે જ્ઞાતા છે એ ધ્યાતાની જગ્યાએ છે, અને જ્ઞાન છે એ ધ્યાન ની જગ્યાએ છે, અને જ્ઞેય છે એ ધ્યેયની જગ્યાએ છે. સમજ પડે ને? એટલે જ્ઞેયને જ્યારે જ્ઞાતા જુએ છે ત્યારે શેના આધારે ઉત્પન્ન થાય છે? ત્યારે જ્ઞાનના આધારે જોઈ શકે છે. જ્ઞેય જ્ઞાતા પોતાના જ્ઞાનના આધારે જ્ઞેયને જુએ છે. જ્ઞાતા જે છે તે પોતાના જ્ઞાનના આધારે જ્ઞેયને જુએ છે. જ્ઞાતા નથી, પર્યાયી જ્ઞાનથી જુઓ તે જ્ઞેય દેખાશે. હવે અનંત જ્ઞેય છે, આ બધા જ્ઞેય છે. નિરંતર અંદર મનના જે વિચારો આવે છે એ સૂક્ષ્મ જ્ઞેય છે. મનમાં વિચારો આવે છે, બીજું બધું અંતઃસ્કરણ જાય, ચેતનામાં ઇમોશન ઊભા થાય છે, એ બધા જ્ઞેય છે.
અને પોતે જ્ઞાતા રહેવાનું છે બસ.